तो जूनागढ़ जिला में धोधमार वरसाद और भारे वरसाद ने कारण मटियाणा में पानी भराई गया है। भारे वरसाद थी नदी नाळा पण सळकाया है। गाम में चारे तरफ पानी ज पानी जोवा मळी रह्यु छे। तो मटियाळा गामना अमे आपने आ दृश्य बतावी रह्या छीए। आसपास जे चेकडेम छे, जे चेकडेम में पण अत्यारे पुष्कळ पाणीनी आवक थई छे। नदी त्यांनी छलकाई गई छे। गाम में अत्यारे स्थिति एवी छे के ज्यां जुओ त्यां बस पानी ज पानी जोवा मळी रह्यु छे। अने गाम में चारे तरफ पाणीनुं साम्राज्य छे। तो मटियाणाना अमे आपने आ दृश्य बतावी रह्या छीए। धोधमार वरसाद, जूनागढ़ में सार्वत्रिक वरसाद पड्यो छे, जेने लईने नदी नाळा छलकाया छे। आज मुद्दे संवाददाता विजयसिंह फोनलाइन पर। विजयसिंह, जूनागढ़ जिला मटियाणा ज्यां पण पाणी भराई गया छे, नदी नाळा छलकाई गया छे अने गामनी चारे तरफ पाणी भराया छे, हाल मटियाणा गामनी शुं स्थिति छे विजयसिंह? ચોક્કસથી અંકુર, જણાવી દઉં તો જે રીતે ત્રણ દિવસ દિવસથી જે ધમાકેદાર વરસાદ પડી રહ્યો છે, કે ખાસ કરીને જે ઉપરવાસમાં વધુ વરસાદ પડવાને લઈને નદી નાળામાં વધુ પડતા જયારે ધીર આવી રહ્યા છે, જેમાંની જે ઓજત નદી છે, એક તરફ જે ઓજત નદી જૂનાગઢ થી પસાર થાય છે, જે ઘેડ પંથકમાં જાય છે, બીજી તરફ જે જેતપુરમાંથી જે ભાદર નદી આવે છે, જે ભાદર નદીનું પણ પાણી જે ઘેડ પંથકમાં આવે છે, બંને નદીનું જે જયારે ઘોડાપુર આવતા વિકરાળ સ્વરૂપ જયારે ઘેડ પંથકની થાય છે, અને ઘેડ પંથકના જે ગામડાઓ છે, ખાસ કરીને જે ઓસા છે, મતિયાણા છે, લાંડા છે, જે બામણાસા છે, બાલા ગામ છે, આ સમગ્ર જે ગામ છે, જે એક દરિયાની સ્થિતિ જે ત્યાં નિર્માણ થાય છે, ખાસ કરીને હજારો એકરમાં ખેડૂતોના પાક પણ ડૂબેલા હોય છે, અને જે ગામડાઓ છે તે પણ સંપર્ક વિહોણા થાય છે, અને ખાસ કરીને જે વરસાદ વધુ પડતા બંને નદીઓ જયારે વિકરાળ સ્વરૂપ ધારણ કરે છે, ત્યારે ઘેડ પંથકની હાલત બિલકુલ કફોડી થાય છે, અને ઘેડ પંથકના જે ગામડાઓ છે, જે સમગ્ર ગામ છે, જે તેમાં દરિયા જેવી સ્થિતિ નિર્માણ થાય છે. જી અંકુર, બિલકુલ વિજયસિંહ, સમગ્ર માહિતી સાથે જોડાવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર.